મંગળવારે રાજકોટના ભાવનગર રોડ પર આવેલા પાંચવડા ગામ પાસેથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે તપાસ કરતા મૃતદેહ શહેરના પુનિતનગરમાં રહેતા ઇન્દુબહેનનો હોવાનું બહાર આવ્યું હતું. ઇન્દુબહેને રિઝાયેલી પોતાની દીકરીને મનાવવા માટે તાંત્રિક તુષારનો સહારો લીધો હતો. તાંત્રિક તુષારે દીકરીના પાછા મનામણા કરવા માટે તાંત્રિક વિધિના બહાને ઇન્દુબહેન પાસેથી ઘરના તમામ દાગીના પડાવી લીધા. થોડા દિવસો બાદ ઇન્દુબહેને તાંત્રિક તુષાર પાસેથી દાગીનાની ઉઘરાણી કરી હતી. ત્યારે દાગીના ઓળવી જવાની લાલચમાં તાંત્રિક તુષારે ઇન્દુબહેનની હત્યા કરવાનું નક્કી કર્યું હતું. તપાસ કરતા તપાસ દરમિયાન એવું જાણવા મળેલું કે એક તુષારભાઈ કરીને એક પડોશમાં રહેતી વ્યક્તિ છે, જે ભૂવાનું કામ કરે છે. એ વ્યક્તિએ એ મહિલાનું ખૂન કરીને ત્યાં ડેડ બોડી ફેંકી દીધી છે. તાંત્રિક તુષાર બીજી વિધિના બહાને ઇન્દુબહેનને કારમાં જસદણ પાસે લઈ ગયો. ત્યાં પણ ઇન્દુબહેને દાગીનાની ઉઘરાણી ચાલુ રાખતા તાંત્રિક તુષારે તેમના હાથ બાંધીને છરીના ઉપરા ઉપરી ઘાત ઝીંકી દીધા હતા. હત્યા બાદ તાંત્રિક ભાગી છૂટ્યો હતો, પરંતુ જસદણ અને રાજકોટ એસીબીએ તાંત્રિક તુષારને ગણતરીની કલાકોમાં જ ઝડપી લીધો. સાડી હતી, સાડીથી પહેલા એને ગળો ટૂંકો આપીને અને પછી પોતાના પાસે એની છરી કાઢી એને શરીરમાં ઘા કરીને એની મૃત્યુ નિપજાવેલ છે. એ રીતથી ની હકીકત જણાઈ આવતા પોલીસ દ્વારા ખૂબ જ ટૂંક સમયમાં ગુનાને ઉકેલ કરવામાં આવેલ છે અને આરોપીને જસદણ પોલીસ દ્વારા અટક કરવામાં આવેલ છે. આજના આધુનિક યુગમાં દીકરીને મનાવવા તેને સમજાવવાના બદલે ઇન્દુબહેને તાંત્રિકનો સહારો લીધો, જેમાં તેમણે પોતાનો જીવ ખોવો પડ્યો છે. કેમેરામેન મોહિત લાઠિયા સાથે પરાક્રમસિંહ જાડેજા, વીટીવી રાજકોટ.